બિલકુલ થી આપણી સાથે કોલર મિત્ર જોડાઈ ગયા છે અંકિતાબેન અમદાવાદથી જોડાયા છે આપનો પ્રશ્ન અને વિગતો જણાવો જી મહેન્દ્રભાઈ મારે મારા ભાઈ વિશે પ્રશ્ન છે જી આ બધા બહુ પ્રશ્ન છે એના માટે એની જન્મ તારીખ છે 26/6/94 રાતે 1:50 ને સ્થળ વડોદરા પહેલા તો એ છોકરી જોવા જાય છે ને ત્યારે છોકરી એનું પાત્ર જોઈએ એવું મળી જ નહીં શકતું એને જોઈએ એવું પાત્ર નથી મળતું બીજું કે એને ચાંદાલ યોગ ની વિધિ પણ કરાઈ છે તેના નસીબમાં લગ્ન યોગ ક્યારે છે અને બીજું કે એના નસીબમાં સરકારી નોકરીના યોગ છે કે નહીં અને બીજું અને બીજું એને મંગળ ની વિધિ કરાઈ છે અને બીજું અને બીજું કૃષ્ણ કનૈયા લાલ કી જે કથા આગી ભાગવત ની બેને પૂરી કરશે સૂર્ય સાથે રહેલો બુધ પરાક્રમ સ્થાનમાં છે મતલબ કે એના ક્ષેત્રમાં વિકાસ તો થશે તમારા ભાઈના નોકરીના સારા યોગ બની રહ્યા છે પણ અસંગત બનેલો બુધ એમ સૂચવી રહ્યો છે કે બુધની પૂજા કરવાથી સારા પરિણામ મળે પ્રિયંગોલિકા આશામમ રૂપેણમ પ્રતિમમ બુધમ સૌમ્યમ સૌમ્ય ગુણોપેતમ તમ બુધમ પ્રણમામ્યહમ આ બુધનો મંત્ર છે દરરોજ સવારમાં એ કરે તો સારા ફળની પ્રાપ્તિ થાય દર બુધવારના દિવસે મગનું ભોજન કરે મગ ગાયને ખવડાવે તો પણ એના સુપત્વની પ્રાપ્તિ થાય આપે કહ્યું ને કે ચાંડાલ યોગ બરાબર બિલકુલ છે બેન સાતમા સ્થાનમાં ગુરુ અને રાહુનો ચાંડાલ યોગ બની રહ્યો છે પણ રાહુ અહીંયા એવું સૂચવી રહ્યો છે કે જ્યાં સુધી તમે અર્ક વિવાહ ન કરાવો ત્યાં સુધી બને ત્યાં સુધી લગ્ન માટે તૈયારી ન કરતા કારણ કે પાત્ર ગમે એટલું હોય આપણને ગમતું હોય સારું હોય ને એક વખત થઈ પણ જાય પણ આ રાહુ મહારાજ ક્યાંક ને ક્યાંક ટાયરમાં રહેલા ટ્યુબમાં રહેલા કાંટાની અસર કરશે જેના કારણે પંક્ચર જેને કહીએ દાંપત્ય જીવનમાં સારી સફળતા માટે બને તો અર્ક વિવાહ કરાવી લેજો કારણ કે ગુરુ સાથે રહેલો આ રાહુ તકલીફ આવે છે સ્થાન વૃદ્ધિ કરો તું જીવ જીવ એટલે ગુરુ ગુરુ સ્થાન વૃદ્ધિ કરે મતલબ દાંપત્ય જીવનની સારી સુખાકારી અને આપે તેવી શક્યતાઓ પૂર્ણતા પ્રદાન થઈ રહી છે મકર રાશિનો ચંદ્રમાં બેઠેલો છે દસમા સ્થાનની અંદર કર્મ હોય આજીવિકા હોય ધંધો હોય નોકરી હોય અથવા પૈસા કમાવાના હોય એવા સમયે દસમા સ્થાને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે તો મકર રાશિમાં રહેલો અધિશત્રુ ચંદ્ર સૂચવે છે કે એક ચંદ્રનું સારું રત્ન આવે મોતી એ ચાંદીમાં મઢાવીને જમણા હાથની ટચલી આંકડીને જો વિધિવત પહેરવામાં આવે પણ ખાલી ચંદ્ર પહેરવાથી સફળતા મળે એવું જરૂરી નથી દર સોમવારે મહાદેવજીની ઉપાસના પણ જો કરશે તો ચોક્કસ એને સારી સફળતા મળશે બીજું તમારા પ્રશ્નો બધા પૂરા જય ગણેશ અન્ય એક કોલર જોડાયા છે ગીર સોમનાથ થી મીતાબેન આપણી સાથે મીતાબેન આપનો પ્રશ્ન અને વિગતો જણાવો જન્મ તારીખ 23/10/1994 સમય સવારે 6 વાગે અને જન્મ સ્થળ બોડીદર અને મારી દીકરીનો પ્રશ્ન છે કે એના લગ્ન ક્યારે થશે અને કેવું પાત્ર મળશે એનું નામ વર્ષા છે વર્ષા પાત્ર કેવું મળશે લગ્ન ક્યારે થશે હા હા એક વાર તો સગાઈ થઈ ને તૂટી ગઈ બીજી વાર એને પસંદ છે પણ એની આ પાત્ર બરાબર નથી તો હવે આગળ શું થશે મને મળી નિષ્ફળતાઓ અનેક અને એમાંથી કંઈક સફળ થયો જિંદગીમાં જન્મ કુંડળી તો મને બતાવી દે છે કે મારું ખેતર આટલું ખારવાળું છે ને આટલું સારું છે વાવવું ક્યારે કેવી રીતનું વાવવું એ પછી ખેડૂત નક્કી કરતો હોય એમ અમે બધા જન્મ કુંડળીના આધારે રહેલા ગ્રહોના આધારે વ્યક્તિના જીવનમાં કયા પ્રકારનું કેવું સુખ મળશે એ આપણા શાસ્ત્રને આધારિત નક્કી કરતા હોય આઠમા સ્થાનમાં કર્ક રાશિમાં રહેલો મંગળ મંગળ દોષકારક નથી પણ સાતમા સ્થાનથી ભાવાત ભાવના સિદ્ધાંત પ્રમાણે બીજું સ્થાન થાય મતલબ કે એને ક્યાંક ને ક્યાંક દાંપત્ય જીવનમાં એના પરિવાર દ્વારા પીડા ઊભી થાય ઘણી વખત તમે જોજો પતિ પત્ની વચ્ચે કોઈ જ તકલીફ નથી હોતી બેન એન બધાના પોપટ પોપટીની જેમ રહેતા હોય છે પણ ઘરના એટલે પરિવારના કોઈ પણ સભ્યોની જ્યાં ઇન્ટરફિયર થાય અને એવા સમયે ચાહે આ બાજુની સાસુ હોય ચાહે આ બાજુની સાસુ હોય માતા માતા જ છે પણ જ્યારે સાસુ બને ત્યારે વકરતી હોય છે જે પ્રમાણે દહીં મેળવીએ ક્યારેક ક્યારેક ખટાશ પકડી જતું હોય છે એ જ પ્રમાણે સાસુ ક્યારેક માતા બનવાની જગ્યાએ પ્યોર સાસુ જ્યારે આપણી પૂર્વાશ્રમની બને ત્યારે સમજી લેવાનું ક્યાંક ને ક્યાંક ખટરાગો ઉભા થશે અહીંયા દીકરીની કુંડળીમાં આ પ્રમાણે જોવા જઈએ તો શુક્ર સાથે રાહુ અને સૂર્યનો ટાઈઅપ છે મતલબ કે એકાદશ સ્થાનની અંદર રહેલો શુક્ર યોગકારક બને છે પણ રાહુ અને સૂર્ય જેવા પાત્ર સાથે ગ્રહણ યોગ પણ બનાવી રહ્યો છે એનો મતલબ કે લગ્ન જીવનની સારી સુખાકારી માટે એક તો તમારે ગ્રહણ યોગના દોષનું જો કોઈ સારો પંડિત મળે અને વિધિવત દોષ નિવારણ થાય તો તમારે ચોક્કસ કરાવડાવવું પડશે બીજી વસ્તુ છે કુંડળી પ્રમાણે જો ધ્યાનમાં રાખવામાં આવે તો ચંદ્ર કુંડળીમાં આઠમું સ્થાન વૃશ્ચિક રાશિનું સ્થાન છે અને વૃશ્ચિક રાશિના સ્થાનનો સ્વામી ચંદ્ર કર્ક રાશિમાં નીચનો બને છે તો મંગળની ઉપાસના મંગળમાં બે છે એક મંગળ લઈ શકાય અથવા એક ભગવાન ગણપતિ લઈ શકાય તો બંનેમાંથી કોઈ પણ એક વિધિવત રીતે ગામના ગોર બાપા હોય અને પગે લાગો અને પ્રાર્થના કરો બાપા કંઈક એવો ઉપાય બતાવો કે મંગળની પૂજા અમે કરી શકીએ ગણપતિ બાપાની પૂજા અમે કરી શકીએ તો એ પ્રમાણે ગામનો ગોર ઉપાય બતાવશે તો ચોક્કસ તમને સારી સફળતા મળશે જય ગણેશ ચોક્કસ અને એક કોલર જોડાયા છે જૂનાગઢથી આપણી સાથે આપનો પ્રશ્ન અને વિગતો જણાવો જય ગણેશ મહેન્દ્રભાઈ જય ગણેશ મારી જન્મ તારીખ 26/5/1976 જન્મ સ્થળ છે પોરબંદર રાત્રિના 9 કલાકે બરાબર અને લગ્નમાં વિઘ્ન આવે છે મહેન્દ્રભાઈ તમારે બુધની વિધિવત કરાવેલી છે અને બીજું કે ભવિષ્ય કેવું થઈ જોઈએ મહેન્દ્રભાઈ લગ્નમાં શું વિઘ્ન આવે છે નથી મેળવતો કઈ લગ્ન થયું જ નથી હજી નહીં
ચાલો હું તમને એક ઉપાય સરસ મજાનો બતાવું. શુક્ર અહીંયા વૃષભ રાશિમાં સૂર્ય સાથે જોડાયેલો છે. હવે આપણે સમાજ હોય, આપણો ગોળ હોય, આપણું કુટુંબ હોય, આપણે એની આજુબાજુ છોકરીઓ હોતા હોય, પણ તમારી કુંડળી એમ કહે છે કે એની બહાર તમે જાઓ, કારણ કે તમારો જે સૂર્ય છે એ વૃષભ રાશિમાં 11 અંશનો છે અને શુક્ર વૃષભ રાશિમાં છે 9 અંશનો. મતલબ કે 9 અને 11 વચ્ચે બહુ અંતર નથી, તો કન્જક્ટેડ મતલબ યુતિમાં છે. તો આ સૂર્ય અને શુક્રની યુતિ એવું સૂચવી રહી છે કે અન્ય દ્રષ્ટિએ તમે જો વિકસાવશો તો ચોક્કસ તમને સારી કન્યાની પ્રાપ્તિ થશે. મતલબ તમારા સમાજમાં, તમારા ગોળમાં, તમારા પારિવારિક જીવનની અંદર બહાર જાઓ. અને આને આને ઘણી વખત આપણે કંઈક ભાઈ આંતરજ્ઞાતીય લગ્ન પણ કહી શકાય, જે કંઈ કહેવાય તે કહી શકાય, પણ આવા ક્ષેત્રમાં તમારું દાંપત્યજીવનની સુખાકારી માટે એક સારું તમે ચિહ્ન ઊભું કરશો અને દાંપત્યજીવનની સારી સુખાકારી મળશે. હવે વાત રહી ધંધાની. મંગળ શનિ સાથે બેઠેલો છે પરાક્રમ સ્થાનની અંદર. કર્ક રાશિમાં મંગળ નીચનો બને છે, તો મંગળના જપ છે 44,000. તો યોગ્ય રીતે મંગળવારથી મંગળવાર સુધી આ જપનું અનુષ્ઠાન તમે કરો તો તમને સારી સફળતા મળે. લાલ એક નાળાછડી જમણા હાથના કાંડે તમે બાંધી રાખો, કોઈ પણ જગ્યાએ પૂજા થતી હોય મહારાજને કહેવાનું શુદ્ધ કરી અને તમને પહેરાવી દેશે. તો લાલ નાળાછડી જમણા હાથના કાંડે તમે બાંધી રાખો. બીજું, દર મંગળવારના દિવસે ગાયને ગોળ ખવડાવો. સર્વે દેવાહા ગવા મંગે તીર્થાની તત્પદેશુ ચ. એક એક કોળીઓ 33 કરોડ દેવતાઓને ખવડાવીએ અને એક કોળીઓ ગાયને ખવડાવીએ, આ બધું જ આપણને સરખા પરિણામો આપતું હોય છે. તો આ પ્રમાણે ગાયની પૂજા તમારા માટે શ્રેષ્ઠત્વને આપવા વળી રહેશે. ગુરુ કેતુ સાથે બેઠેલો છે 12મું સ્થાન. 12મું સ્થાન એ વ્યયસ્થાન છે. ઘણી વખત કંઈક આવક આપણી 8 આના અને ખર્ચ રૂપિયો, તો આવા સમયે આ ગુરુ અને કેતુના ચાંદાલ યોગનું દોષનું પણ જે વિધિવત નિવારણ કરાવવામાં આવશે તો ચોક્કસ સારી સફળતા મળશે. રાહુ અને કેતુની વચ્ચે બધા જ ગ્રહો આવી જશે. 12મા સ્થાનમાં રહેલો કેતુ, 6ઠા સ્થાનમાં રહેલો રાહુ અને બધા જ ગ્રહો અંદર આવી જતા આ યોગને કાલસર્પ યોગ કહેવામાં આવે છે. તો કાલસર્પ યોગના દોષનું પણ વિધિવત નિવારણ થાય એવો તમે પ્રયત્ન કરજો. આટલા બધા પ્રયત્નો કરવાથી તમને ચોક્કસ સારી સફળતાની પ્રાપ્તિ થશે.